10 એપ્રિલ 1912 નો એ ગોઝારો દિવસ, વિશ્વનું સૌથી મોટું જહાજ અને ક્યારેય ન ડૂબનારું કહેવાતું જહાજ છે એ પોતાની પહેલી સફરમાં જ ડૂબી ગયું અને એની પહેલી સફર છે એની આખરી સફર બની ગઈ હશે. હું વાત કરી રહ્યો છું ટાઇટેનિકની. આપ સમજી જ ગયા હશો, ટાઇટેનિક ફિલ્મ આપણે બધાએ જોઈ હશે, પણ ટાઇટેનિક છે એ એક રિયલ ઘટના છે અને સૌથી મોંઘું કહેવાતું જહાજ છે. $75 લાખ ખર્ચે એ સમયમાં 1912 ના વર્ષમાં બનેલું આ જહાજ છે એ ગયું, ડૂબી ગયું અને પોતાની સાથે 1500 લોકોને પણ ડૂબાડતું ગયું. વિશ્વની સૌથી મોટી આ એક એ સમયની દુર્ઘટના માનવામાં આવે છે કે જેમાં આટલા લોકો ડૂબ્યા હતા. અને ટાઇટેનિક છે એ પોતાની પહેલી જ સફરમાં સમુદ્રની અંદર રહેલ બરફ છે એની ચટ્ટાન સાથે ટકરાઈ અને તૂટી પડ્યું. ફક્ત 30 સેકન્ડના સમયમાં જ આ તૂટી પડ્યું અને 2 કલાકની અંદર ટાઇટેનિક જહાજ છે એ સમુદ્રની અંદર ડૂબી ગયું. 1912માં ટાઇટેનિક જહાજ ડૂબ્યું, પરંતુ 1985માં 12,000 ફૂટની ઊંડાઈએ ટાઇટેનિક જહાજ છે એનો કાટમાળ પહેલી વખત જોવા મળ્યો, પહેલી વખત મળી આવ્યો. રોબર્ટ બર્લાડ નામના સંશોધક છે, દરિયાઈ સંશોધન કરતા છે, એમની પહેલી વખત આ ટાઇટેનિક જહાજ છે એનો કાટમાળ શોધ્યો. અને ત્યારથી પછી આ મુદ્દો છે ટાઇટેનિક છે એ સતત ને સતત ચર્ચામાં રહ્યો છે અને લોકો માટે એક સંશોધનનો અને રસનો એક વિષય બની રહ્યો છે. લોકો સતત ટાઇટેનિક વિશે વાતો કરતા આવ્યા છે. આજે ફરી એક વખત ટાઇટેનિક છે ચર્ચાનો મુદ્દો બન્યો છે, એના વિશે આપણે વાત કરવાની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મોરબી અપડેટ, હું છું આપની સાથે આપનો દોસ્ત એન્કરનીરવ વંશેતા. યુએસએની એક કંપની ઓશિનગેટ, જેઓ ટાઇટેનિકના કાટમાળ સુધી ટાઇટેનિક જોવા માટે લઈ જાય, 12,000 ફૂટની ઊંડાઈએ ટાઇટેનિકનો કાટમાળ પડ્યું છે. આ જગ્યા એટલે એટલાન્ટિક મહાસાગરમાં એક એવી જગ્યા કે જે ડાર્ક ઝોન તરીકે ઓળખવામાં આવે છે, મિડનાઇટ ઝોન, કે જ્યાં સાવ જ કાંઈ જ નથી, નિર્જન, દરિયાની અંદર ઊંડે સપાટીએ દબાણ પણ એટલું છે કે જેટલું અંતરિક્ષમાં હોય, ત્યાં કોઈ મનુષ્ય જઈ શકતો નથી. ઊંડાઈ પણ એટલી છે કે ત્યાં જતાં ઓક્સિજનનો જથ્થો પણ એટલો બધો જોઈએ. ત્યારે ઓશિનગેટ કંપનીનું એક વિશ્વનું એકમાત્ર એવું વાહન કે જે ટાઇટેનિક સુધી જેટલી ઊંડાઈ છે, 12,000 ફૂટ જેટલી ઊંડાઈ, ત્યાં સુધી જઈ અને લોકોને પણ લઈ જઈ શકે અને લોકો છે એ પણ જઈ શકે. આ સબમરીન જે બનાવવામાં આવ્યું તે આમ તો સબમર્સિબલ વાહન હતું, કારણ કે સબમરીન અને સબમર્સિબલ થોડું ફેર, સબમરીન આટલી ઊંડાઈ ન જઈ શકે. જ્યારે સબમર્સિબલ ખાસ કિસ્સાઓમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને એની કેપેસિટી 4+1, એટલે કે એક ઓપરેટર ઉપરાંત 4 લોકો જઈ શકે. ત્યારે હમણાં જ જે આ ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા માટે જે ટાઇટન નામનું આ સબમરીન ગયેલું, 18 જૂન 2023ના રોજ રવિવારે અંદર ગયેલું, ડૂબકી લગાવેલી અને ત્યારબાદ એ પણ પાછું નથી આવ્યું. ફરી એક વખત ટાઇટેનિક જહાજ છે એ ગોઝારું અને અપશુકનિયળ સાબિત થયું છે. ગુરુવાર સુધી ચાલે તેટલો એમાં જે ઓક્સિજનનો જથ્થો હતો, પરંતુ ડૂબકી લગાવવાની સાથે જ ટાઇટન નામનું જે સબમરીન છે એ 90 મિનિટની અંદર જ એનો સંપર્ક તૂટી જાય છે અને ક્યાં જાય છે, ક્યાં માર્ગ ભટકે છે, શું થાય એ કાંઈ ખ્યાલ આવતો નથી. ત્યારબાદ આજે એ પુષ્ટિ થાય છે કે એ જે સબમરીન છે એનો કાટમાળ, ટાઇટેનિક જહાજ જે 12,000 ફૂટની ઊંડાઈએ રહેલું છે એનાથી પણ 1600 મીટર ઊંડે આ સબમરીનનો કાટમાળ મળી આવે છે. હવે પ્રશ્ન એ છે કે એટલા ઊંડાઈએ જવા માટે કોઈ એવું વાહન નથી, વિશ્વનું એકમાત્ર વ્હીકલ આ હતું કે જે જઈ શકે, અને હવે કઈ રીતે આ સબમરીનના કાટમાળને અને એની અંદર રહેલ લોકોને બહાર લઈ આવવા, 5 લોકોના કમનસીબે મૃત્યુ થયા છે. મરનારની, આ સફર કરનારની અંતિમ સફર જેની બની રહી છે એના વિશે વાત કરીએ તો એ 5 લોકો કોણ હતા? તો એક તો જે ઓશનગેટ કંપની છે જે આ સબમરીન ચલાવે છે અને જે ટાઇટેનિક સુધી લઈ જાય છે એના CEO પોતે પોલ હેનરી નાર્ઝિયોલેટ, જેઓ 6ઠી વખત ટાઇટેનિક સુધી એના કાટમાળ સુધી ગયા હતા. આ વખતે પાકિસ્તાનના ઉદ્યોગપતિ શહેજાદ દાઉદ અને તેમનો દીકરો હામિશ હાર્ડિન, જેઓ UKના ઉદ્યોગ સાહસિક હતા અને તેઓ આવી જ અલગ અલગ એડવેન્ચરસ એક્ટિવિટીઝ છે એના માટે જાણીતા હતા, આમ મળી અને કુલ 5 લોકો આ સબમરીનમાં ગયેલા અને તેઓ છે એ પરત ફરેલ નથી. સમગ્ર વિશ્વ છે અત્યારે આ બાબતે ચર્ચા કરી રહ્યું છે, ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે આ સબમરીન છે એ કેટલી સેફ હતી, એમાં જવું કેટલું યોગ્ય હતું, કારણ કે આખી સબમરીન છે એનું ઓપરેટિંગ માત્ર એક $30 રિમોટ કંટ્રોલર જે હતું, જે ગેમમાં આવતું હોય વિડીયો ગેમનો એના કંટ્રોલર હતું, એવા જે કંટ્રોલરથી આખી સબમરીન છે એવડી મોટી, આખું સબમર્સિબલ છે, એનાથી જે ઓપરેટ હતું. ત્યારે પ્રશ્ન એ થાય અને આની આગલી વખતે પણ જે ટાઇટેનિક સુધી ગયેલા
મલબો જોવા માટે, ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે એ વ્યક્તિ છે, એમણે પણ આની સુરક્ષા ઉપર સવાલ ઉઠાવેલા કે ક્યાંક આ છે અનસેફ છે, આમાં જવું હિતાવ નથી. ત્યારે 18 તારીખે જે સબમરીન ડૂબકી લગાવેલી એ પરત ફરેલ નથી. ત્યારે આ ડૂબી ગયેલું જે સબમર્સિબલ છે, સબમરીન જે ટાઇટન, એને પાછું કઈ રીતે લાવવું એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે 11,000 કિલો જેટલું એનું વજન છે, એને ઉપરથી પાછું ખેંચવા માટે પણ કોઈ રસ્તો નથી મળતો. કેબલ અંદર નાખવો પડે તો ત્યાં સુધી જઈ શકે, માણસો તો જઈ ન શકે કારણ કે ઓક્સિજન પૂર્ણ થઈ જાય. ત્યારે આવા અનેક પ્રશ્નો છે, સર્ચ અભિયાન છે એ સતત ચાલુ છે. અગત્યની વાત એ છે કે આમાં મુસાફરી કરવા માટે $2.5 લાખ એટલે કે ₹2 કરોડ જેટલી ટિકિટ હતી. આજે બનાવવામાં આવ્યું હતું વ્હીકલ, દેશી બનાવટ ટાઈપ હતું, કોઈ એવા ઓથેન્ટિક એવું નહોતું કે એના દ્વારા બનાવવામાં આવ્યું હોય. હવે તો ઘણા બધા તથ્યો બહાર આવશે અને સંશોધન પણ થશે અને એના ઉપર વાતચીતો પણ થશે અને બધા મુદ્દાઓ પણ બહાર આવશે. પણ 2 કરોડ જેટલી ટિકિટ ખર્ચી અને 2 કરોડનું મોત છે, એ આ વિશ્વના 5 ગણાતીય લોકોએ વહાલું કર્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી શું જરૂરિયાત હતી. બીજો પ્રશ્ન એ થાય છે કે હવે આ લોકોને બહાર કેવી રીતે કાઢશે. ત્રીજો પ્રશ્ન એ થાય છે કે આ લોકોને બહાર લઈ આવશે તો કેવી રીતે લઈ આવશે, કેટલો સમય લાગશે, અને હવે આગળ આવી ઘટનાઓ ન બને તેના માટે વિશ્વ શું વિચારશે. હાલ કેનેડા અને અમેરિકા બંને પૂર જોશમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. મિશન ટાઇટન છે ચાલી રહ્યું છે કે ટાઇટનને સબમરીન છે અને કઈ રીતે બહાર કાઢવું. ત્યારે આશા રાખીએ કે જલ્દીથી આ ટાઇટન બહાર આવે અને ફરીથી કોઈ આવી જ ઓઝરી દુર્ઘટનાઓ ન બને એ પણ આપણે આશા કરીએ, અને જે મૃતકો છે એમના આત્માને ભગવાન શાંતિ અર્પે એવી પણ આપણે હાલ પ્રાર્થના કરીએ. મોરબી અપડેટ સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.